विद्यार्थी भाई बहनों, धोरण 11 अंकशास्त्र में अपने बीजा प्रकरण की अंदर छेले जो बात करी मध्यक विषय बात करी मध्यक ना दाखला मध्यक ना लाभ केरला एना विषय पण बात करी थी। हवे मध्यक माटे आ सिवाय केटला अगत्यना परिणाम जे छे एनी पण साथे बात करी लईए। जे तमारे कोई वखते टूका प्रश्नना जवाब के दाखला स्वरूपे टूका दाखलानी गणतरीमां पण उपयोगी बने एटले पहेला ए परिणामो एना पछीना गैरलाभ लाभ अने गैरलाभ पछी आ मुद्दो आवे छे। तो मध्यकना अगत्यना परिणामो, हवे मध्यकना अंदर तमे जो कोई पण अवलोकनोना एना मध्यकमांथी लीधेला विचलनो लईए तो एनो सरवाळो हमेशा शून्य थाय। आ परिणाम खास याद राखजो, અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો શૂન્ય થાય છે એટલે એને આપણે સંકેતમાં લખવું હોય અવલોકનો, અવલોકન એટલે એક્સ, એના મધ્યકમાંથી લીધેલા વિચલનો, મધ્યક એટલે એક્સ બાર, વિચલનો એટલે એક્સ માઇનસ એક્સ બાર, અવલોકન અને એના મધ્યકમાંથી લીધેલા વિચલનો નો સરવાળો, સરવાળા માટે સંકેત સિગ્મા, એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એ હંમેશા કેટલો હોય? ઝીરો। એટલે આ પરિણામ તમારે હંમેશા યાદ રાખવાનું, અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો એ કેટલો થાય છે? ઝીરો। હવે ધારો કે આપણી પાસે આ મેળવીએ કઈ રીતે ઝીરો થાય, ધારો કે આપણી પાસે પહેલી પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એક્સ અવલોકનો તરીકે પહેલી પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ લીધી। હવે એનો મધ્યક આપણે જોઈએ તો પહેલી પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ તો આનો સરવાળો કરશો તો 15 15 ભાગ્યા 5 તો કેટલા આવશે? 3। તો x બાર કેટલા છે? 3। હવે આપણે x ઓછા x બાર મેળવીએ તો 1 ઓછા 3 કરશો માઇનસ 2, 2 ઓછા 3 માઇનસ 1, 3 ઓછા 3 0, 4 ઓછા 3 1, 5 ઓછા 3 તો કેટલા આવશે? 2। તો આ બધાનો સરવાળો કરશો તો પ્લસ 3 અને માઇનસ 3 એટલે સિગ્મા x ઓછા x બાર એ સરવાળો કેટલો આવ્યો? 0। એટલે આ પરિણામ તમારે ખાસ યાદ રાખવાનું, અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો એ કેટલો થાય? 0। આ એક પરિણામ ખાસ યાદ રાખજો। કઈ રીતે? તો અમે તમને પહેલી પાંચ પ્રાકૃતિક સંખ્યા એનો મધ્યક પછી અવલોકનોને એના મધ્યકમાંથી બાદ કર્યા પછી એ વિચલનો મળ્યા એ વિચલનોનો સરવાળો કર્યો તો એ કેટલો આવ્યો? 0। ત્યારથી કોઈ આપણને મધ્યક x નો મધ્યક જાણતા હોઈએ અને એ મધ્યક કોઈ અચળ એની સાથે ગુણેલો હોય અને એની અંદર b ઉમેરેલો હોય તો એના ઉપરથી y નો મધ્યક શોધવો હોય તો ધારો કે તમને આ અંતે કહ્યું કે y બરાબર a પ્લસ bx બરાબર। હવે તમને x નો મધ્યક આપેલો છે, x નો મધ્યક, તો એના ઉપરથી y નો મધ્યક શોધવો હોય તો y બાર બરાબર a પ્લસ bx બાર। તો આ રીતે તમે x ના મધ્યક પરથી y નો મધ્યક પણ શોધી શકો છો। તો આ બીજું પરિણામ, તો આ પરિણામ તમારે યાદ રાખવાના છે। ત્યાર પછી કોઈ પણ મધ્યક x નો મધ્યક એની અંદર કોઈ અચળ એ ઉમેરી અને નવો મધ્યક, તો મધ્યક x બારમાં અચળ એ ઉમેરતા નવો મધ્યક બરાબર। તો કોઈ અવલોકન, અવલોકનનો મધ્યક x બાર છે એમાં
તમને એ ઉમેરવામાં કહેવામાં આવે જો રકમમાં આપી દેતે માહિતીના અવલોકનોનો મધ્ય અવલોકનોનો મધ્ય x બાર છે દરેક અવલોકનમાં એ ઉમેરતા તો તમને મધ્ય આપી દીધો છે હવે શું કહ્યું છે કે દરેક અવલોકનમાં એ ઉમેરીએ તો નવો મધ્યક શું થશે નવો મધ્યક તો જે આપેલો મધ્યક હોય એમાં એ ઉમેરી દેવાના તો x બાર વત્તા એ એવી રીતના એવું નહીં કે અવલોકનમાં એ ઉમેરવાના પણ મધ્યકમાં એ ઉમેરી દઈએ તો નવો મધ્યક મળે હવે અવલોકનોનો મધ્યક x બાર જે દરેક અવલોકનમાંથી એ બાદ કરતા એવું કહ્યું હોય તો નવો મધ્યક શું થશે x બાર ઓછા એ ત્યાર પછી અવલોકનોનો મધ્યક x બાર જે કેટલા અવલોકનો એ બહુ મહત્વ ધ્યાનમાં નહીં લેવાનું દસ કે પંદર જે કંઈ આપ્યા હોય પણ તમને દરેક અવલોકનમાં ઉમેરવાનું કબાર કરવાનું કે તો એમાં તમારા અવલોકનમાં ઉમેરવાનું કબાર કરવાનું નથી પણ જે મધ્યક આપેલો હોય એમાં જ ઉમેરવાનું કે તો ઉમેરવાનું અથવા બાદ કરવાનું હોય તો બાદ કરો તો તમને નવો મધ્ય મળી જાય એવી રીતે અવલોકનોનો મધ્ય x બાર છે દરેક અવલોકનને એ મળે ગુણતા નવો મધ્ય તો શું કહેવાશે x બાર ગુણ્યા a એવી રીતે અવલોકનોનો મધ્ય x બાર છે દરેક અવલોકનને a વડે ભાગતા તો નવો મધ્યક શું કહેવાશે x બાર ભાગ્યા a તો આ રીતે તમારે યાદ રાખવાનું છે હવે ઉદાહરણ પણ એના આધારે જોઈએ કે 10 અવલોકનોનો મધ્યક 21 છે 10 અવલોકનોનો મધ્યક 21 છે 10 અવલોકનોનો મધ્યક 21 છે દરેક અવલોકનમાંથી 3 બાદ કરી 2 વડે ભાગવામાં આવે દરેક અવલોકનમાંથી 3 બાદ કરી 2 વડે ભાગતા મળતો નવો મધ્ય કેટલો થાય અથવા શોધો હવે 10 અવલોકનોનો મધ્યક આપી દીધેલો છે હવે કયા જે અવલોકન એવું કહ્યું નથી પણ એમાંથી 3 બાદ કરી 2 વડે ભાગતા મળતો નવો મધ્યક શોધો તો એવી પરિસ્થિતિમાં તમારે કયા અવલોકનોમાંથી 3 બાદ કરવાના એવો પ્રશ્ન ઊભો થાય તો એવું નહીં કરવાનું જે મધ્યક આપેલો હોય એમાં અહીંયા જે ક્રમમાં ક્રિયા કરી હોય એ પ્રમાણે ક્રિયા કરવાની એટલે નવો મધ્ય મળે એટલે આ રીતે થશે નવો મધ્ય બરાબર આપેલ મધ્ય શું કરવાનું છે દરેકમાંથી 3 બાદ કરવાના એટલે પહેલું જે ક્રિયા કહી હોય એ બાદ કરવાની કહી છે એટલે માઇનસ 3 2 વડે ભાગતા ભાગ્યા 2 તો આપેલ મધ્યક કેટલો હતો 21 ઓછા 3 ભાગ્યા 2 21 માંથી 3 બાદ કરશો 18 ભાગ્યા 2 18 ને 2 વડે ભાગશો તો કેટલા આવશે 9 તો આ રીતે આપણને એનો મધ્યક નવી એટલે નવો મધ્યક આપણને મળી શકે બરાબર તો આ રીતે એના પરિણામો યાદ રાખજો હવે આના પછીનો જે નવો મુદ્દો આપણે ભણવાનો છે એ મિશ્ર મધ્યક તરીકે વાત કરવાની છે મિશ્ર મધ્યક બરાબર તો મિશ્ર મધ્યક શું છે એના વિશે વાત કરીએ તો મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક એ નવો મુદ્દો છે આપણા માટે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક
એ મુદ્દા વિશે તો એમાં પહેલો આપણે લઈશું મિશ્ર મધ્ય મિશ્ર મધ્ય શું છે હવે મિશ્ર મધ્ય મિશ્ર એટલે કમ્બાઈન એને શું કહેવાશે કમ્બાઈન મીન મીન એટલે મધ્ય કમ્બાઈન એટલે મિશ્ર મિશ્ર મધ્ય શોધવાની વાત હવે આપણી પાસે ધારો કે તમારા ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ બે સમૂહમાં વહેંચેલા છે છોકરાઓ અને છોકરીઓ હવે ધારો કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા આપણે બંને જાણીએ છીએ બરાબર છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા કેટલી છે વાત હમણાં પછી છોકરાઓની સંખ્યાને આપણે N1 કહીએ છોકરીઓની સંખ્યા એને N2 કહીએ બંનેની સંખ્યા જાણીએ એક વર્ગ બે સમૂહોમાં વહેંચ્યો છોકરાઓ અને છોકરીઓ હવે છોકરાઓની સંખ્યાનો મધ્ય પણ જાણતા હોઈએ કોઈ સ્પર્ધામાં અથવા તો કોઈ વિષયના બરાબર છોકરાઓ એ મેળવેલા કોઈ સ્પર્ધામાં જે તે એના રેન્ક કે ગુણ કે જે તે પોઈન્ટ આવ્યા હોય એનો મધ્ય એક્સ બાર છોકરીઓની સંખ્યા N2 છે છોકરીઓ માટેનો મધ્ય એક્સ બાર 2 છે એક્સ બાર 2 હવે આ બંને સમૂહો છોકરાઓ અને છોકરીઓ બંને સમૂહોના અવલોકનોની સંખ્યા આપણે જાણીએ છીએ અને એમના મધ્ય પણ આપણે જાણીએ છીએ તો અવલોકનોની સંખ્યા અને મધ્ય એ જાણીએ છીએ આ સમૂહોને ભેગા કરી મિશ્ર કરી કયા સમૂહો છોકરાઓ અને છોકરી આવા અહીંયા બે સમૂહો તો બંને સમૂહોની સંખ્યા જાણીએ છીએ એમના મધ્ય પણ અલગ અલગ જાણીએ છીએ તો આ સમૂહોને ભેગા મળી અને જે આપણને મધ્ય મળે એ આપણે શું કહેવાશે મિશ્ર મધ્ય એટલે આખા વર્ગનો મધ્ય મળ્યો કહેવાય અલગ અલગ છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા બંને જાણતા હતા બંનેના અલગ અલગ મધ્ય આપેલા પણ આખા વર્ગનો મધ્ય તો શું કર્યું બંને સમૂહોના અવલોકનોની સંખ્યા અને મધ્ય એ જાણતા હતા બંને સમૂહોને ભેગા કરી અને જે નવો મધ્ય મળે એને આપણે શું કહીએ કે મિશ્ર મધ્ય હવે ધારો કે આપણી પાસે અવલોકનોની સંખ્યા N1 અવલોકનોની સંખ્યા ધારો કે આપણી પાસે N1 N2 N3 થી NK સુધી આ અવલોકનોના મધ્યકો N1 નો મધ્યક x બાર 1 છે N2 નો મધ્યક x બાર 2 છે N3 નો મધ્યક x બાર 3 છે અને NK સમૂહ છેલ્લો કેમો સમૂહ છે બરાબર પહેલો સમૂહ બીજો સમૂહ ત્રીજો સમૂહની સંખ્યા કેમા સમૂહની સંખ્યા NK અને એ x બાર k છે હવે આ બંને પહેલા સમૂહથી કેમા સમૂહ સુધીના અવલોકનોની સંખ્યા ખબર છે પહેલા સમૂહથી કેમા સમૂહના મધ્યકની કિંમત ખબર છે આ સમૂહોને ભેગા કરી અને આપણે જે મિશ્ર મધ્ય શોધવો હોય મિશ્ર મધ્ય તો મિશ્ર મધ્ય એટલે કે x બાર c સંકેત એને શું કહેવાય સંકેતમાં x બાર c c એટલે કમ્બાઈન કમ્બાઈન મિશ્ર કમ્બાઈન ભેગા કર્યા મિશ્ર કર્યા એટલે c એનો છે x બાર c x બાર એટલે મધ્યનો સંકેત એટલે મિશ્ર મધ્યનો સંકેત x બાર c યાદ રાખો તો એ આપણને આ રીતે પહેલા સમૂહની સંખ્યા ગુણ્યા પહેલા સમૂહનો મધ્ય વત્તા બીજા સમૂહની સંખ્યા ગુણ્યા બીજા સમૂહનો મધ્ય વત્તા કેટલે સુધી કે સમૂહ સુધી તો કે સમૂહની સંખ્યા
NK અને K સમૂહનો મધ્ય x બાર થી આ રીતે એનો શું કર્યું અવલોકનની સંખ્યા અને એક સમૂહનો મધ્ય બીજા સમૂહના અવલોકનની સંખ્યા એ સમૂહનો મધ્ય કેટલે સુધી K સમૂહના અવલોકનની સંખ્યા અને K સમૂહના મધ્ય નો ગુણાકાર અને એ બધાનો સરવાળો કરવા અને બધા સમૂહના અવલોકનોની સંખ્યાનો સરવાળો બરાબર તો આપણે આ રીતે મિશ્ર મધ્ય મળે આ મૂળ એનું સૂત્ર હવે તમને કોઈ વખત એમ પરીક્ષામાં પૂછે એક માર્ક્સમાં કે બે સમૂહો માટે મિશ્ર મધ્યકનું સૂત્ર તો તમારે આટલું બધું લખવાની જરૂર નહીં x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 છેદમાં n1 વત્તા n2 જો ત્રણ સમૂહો માટે પૂછે તો x bar c बराबर n1 x bar 1 बत्ता n2 x bar 2 बत्ता n3 x bar 3 बत्ता n1 बत्ता n2 बत्ता n3 अभी इतना b सेक्शन में अंदर घणी वक्त है आवा प्रश्नों पूछेला छे सूत्रना એટલે આ પણ તમે ધ્યાન રાખજો તો વિદ્યાર્થી મિત્રો આ ભાગની અંદર આપણે મિશ્ર મધ્યક સુધીની વાત સુધી રાખીએ છીએ ભારિત મધ્યકની ફરી નામ કારણ કે જો મિશ્ર મધ્યકના દાખલા પણ તમને ગણાવવાના છે એ પછી પછી ભારિત મધ્યક આપણે ગણાવીશું સમજાવીશું તો તમારે જે મેં અગત્યના પરિણામો સમજાવ્યા એ તૈયાર કરવાના પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને પછી સ્વાધ્યાય આવે છે સ્વાધ્યાય તો મેં તમને ગણવાનું કહ્યું છે દાખલા પણ ગણાવ્યા છે પણ એક સ્વાધ્યાય પણ પૂરું કરી દેવાનો અને મિશ્ર મધ્યકના સૂત્ર અને અર્થ તૈયાર કરવાના થેન્ક યુ